પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા મૃતકનું આધાર કાર્ડ મળી આવ્યું હતું. ત્યારે મરનારનું નામ વાછાણી રમેશભાઈ વિઠ્ઠલભાઈ છે, તેમજ તેઓનું સરનામું પણ મળી આવ્યું હતું. ત્યારે અમદાવાદથી રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે એટેક આવતા બસમાં જ મોત નીપજ્યું હતું. લીંબડી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાશને ખસેડવામાં આવી છે, તેમજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કલ્પેશ વાઢેર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, સુરેન્દ્રનગર. ઉનાના સર્કિટ હાઉસમાં સામાજિક કાર્યકર્તા કેવલસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ બોલાવવામાં આવી. ઉનામાં સર્કિટ હાઉસની સામાજિક કાર્યકર્તા કેવલસિંહ રાઠોડના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. સામાજિક કાર્યકર્તા કેવલસિંહ રાઠોડે જણાવ્યા મુજબ ભારતીય સંવિધાનને સમજાવવા, જીવન સંઘર્ષને લોકો સુધી પહોંચાડવાના હેતુથી કેવલસિંહ રાઠોડે સામાજિક કાર્યકર્તા તેમજ તેના અધ્યક્ષ સ્થાને ઉનાથી ગાંધીનગર સુધીની સંવિધાન ગેરવળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તેનું મિશન લોકો સુધી અને સંવિધાનની હક અને અધિકાર પ્રતિ જાગૃત કરવા માટે તેઓનો હેતુ છે, તેમજ હક અને સરકાર આપવાનો તેઓનો હેતુ છે તેવું તેમણે જણાવ્યું હતું. ત્યારે ક્રાંતિકારીઓને તેમનું જીવન દેશ માટે કુરબાન કર્યું છે અને તેઓનું યોગદાન ક્યારેય નહીં ભૂલી શકે, ત્યારે અમારા મહાવીરો અને વિચારોને લોકો સુધી પહોંચાડવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેવું જણાવ્યું હતું. સામાજિક એકતા અને જાગૃતિ મિશન ગુજરાત પ્રદેશના સંયોજક છું. અમે આવનારી 28 તારીખે બુધવારે ઉનાથી લઈ અને ગાંધીનગર સુધી સંવિધાન ગૌરવ યાત્રાનું આયોજન કરી રહ્યા છીએ. આ યાત્રાનો મૂળ જે ઉદ્દેશ છે એ દેશના તમામ લોકો ભારતીય બંધારણ પ્રત્યે જાગૃત બને, આપણા જે ફંડામેન્ટલ રાઇટ્સ છે, ફંડામેન્ટલ ડ્યુટી છે, એમના પ્રત્યે એ લોકો જાગૃત બને, અવેર થાય. ભારતીય બંધારણ દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ બંધારણ છે. આ બંધારણ એ તમામ લોકોને કોઈપણ પ્રકારના જાતિ, લિંગ અથવા એ પ્રદેશના ભેદભાવ વિના સમાન હકો અને અધિકારો આપે છે. તો આ બંધારણના જે મૂલ્યો છે એને સાચવવા તમામ ભારતીયોનું કર્તવ્ય છે. એના અનુસંધાને ગુજરાતના તમામ સામાજિક સંગઠનો જેમ કે સામાજિક એકતા અને જાગૃતિ મિશન, ક્રાંતિ સેના, ડૉક્ટર આંબેડકર યુવા ક્રાંતિ સંગઠન અને બીજા અનેક સંગઠનોના માધ્યમથી સામૂહિક રીતે, બિન રાજકીય અને બિન ધાર્મિક રીતે આ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. આ યાત્રામાં ઉના કાંડના તમામ પીડિતો, સાથે સાથે આંકોલાડીના પીડિતો, મુઠાના પીડિતો, જે થાંગઢ હત્યાકાંડના જે પીડિતો છે એમ તમામ પીડિતો પણ જોડાવાના છે, સરકારી કર્મચારીઓ જોડાવાના છે. આ યાત્રા એ એક ઐતિહાસિક યાત્રા બનવાની છે. અમે ઉનાથી લઈ અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, વિરમગામ અને અમદાવાદ થઈ ગાંધીનગર સુધી આ યાત્રા અમે લઈ જવાના છે. આ યાત્રા ગાંધીનગર પહોંચ્યા પછી અમે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી પીડિતોના પ્રશ્નો બાબતે એમને આવેદનપત્ર આપીશું. અમે માંગણી કરીશું કે પીડિતોના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે. આંદોલન દરમિયાન જે આંદોલનકારીઓ ઉપર ખોટા કેસો કરવામાં આવ્યા છે એ કેસો રદ કરવામાં આવે, ખેડૂતોના દેવા માફ કરવામાં આવે, ગુજરાતમાં તમામ સ્કૂલોમાં મફત અને ફરજિયાત શિક્ષણનો ધારો એને લાગુ કરવામાં આવે, કારણ કે ભારતીય બંધારણ અનુસાર 7 થી 14 વર્ષના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ આપવું એ બંધારણીય એ ડ્યુટી છે સરકારની. તો એના માટે અમે રજૂઆતો કરીશું. ગુજરાતના તમામ લોકોને, મીડિયાના મિત્રોને અમે વિનંતી કરીએ છીએ કે આ યાત્રામાં સહયોગ કરે અને મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાય અને સફળ થાય. અબ્દુલ પઠાણ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, દીવ. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ.